કળિયુગની અંદર મને કુવારા રહેવા દો પ્રભુ. નહીં નહીં અજી બાટી, કળિયુગની અંદર કુવારા ના રહેવા અજી બાટી. અરે મારા વાલા, આ કળિયુગની અંદર અલગ અલગ લોક નોકી એવી અલગ અલગ સ્ત્રીની માગણી હોય છે મારા વાલા. આવી જંજાળમાં મારે નથી પડવું મારા વાલા. મારા વાલા મને બાળ કુવારા રહેવા દો પ્રભુ. અરે અજી બાટી, આજે તમારી ભક્તિ થી હું પસંદ છું અરજી બાટી. પોકણગઢ ની અંદર રામદેવ અવતાર ધારણ કરવા જાવ છો પ્રભુ, તો માગવાનું તો મારે એ જ છે મારા વાલા. પોકણગઢ ની અંદર જયારે તમારું પ્રાગટ્ય થાય ત્યારે પહેલી આરતી મારા હાથથી ઉતરશે અને છેલ્લી આરતી પણ મારા હાથથી ઉતરશે પ્રભુ. અરજી બાટી, જરૂર તમને આ મારું વચન છે. હા પ્રભુ, આપે મને વચન તો આપ્યું, પણ હે મારા વાલા, આ કાયાને એક અમર બનાવી દો ભગવાન, કે જ્યાં તમારો ફોટો હોય ત્યાં મારો પણ ફોટો હોય, આવું ભગવાન મને એક વરદાન આપો. હા અરજી બાટી, એ પણ વરદાન તમારું મને મંજૂર છે. હા પ્રભુ, તો હવે બોલો કે પોકણગઢ ની અંદર આપ બોલ્યા હતા કે પોકણગઢ ના રાજ ની અંદર જાઓ, તો મારે રાજ ની અંદર જઈ અને શું કરવાનું છે પ્રભુ? હા અરજી બાટી, પોકણગઢ ની અંદર અજમલ રાજા ને જઈને કેજો. હા મારા વાલા. અરે અરજી બાટી, અજમલ રાજા ને કેજો કે તમારે ત્યાં દ્વારકાનો નાથ પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે. અરે મારા વાલા, પોકણગઢના રાજા અજમલને ત્યાં જઈ અને હું કહું કે તમારે ત્યાં દ્વારકાનો નાથ પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે, પણ આ રાજા વાજા અને વાંદરા એ કોઈનું માને નહીં મહારાજ. અરે અરજી બાટી, રાજની અંદર જાય અને પોકણગઢ રાજા પોકણગઢના રાજાને અજમલને આ માળા આપજો અને કહેજો જરૂર પડે સંભળાવું તો એને ચોક્કસ વિશ્વાસ આપે. હરજી બાટી, જઈને કેજો હરજી બાટી. હા પ્રભુ, કે પોકણગઢ ની અંદર સુલે થી ઉગડતી ડેગુ ઉતરશે. હા મારા વાલા, અને મહેલોમાં કુમકુમના પગલા પડશે. મરેલા વાછરુ સજીવન થશે ને ઓળકી ગાયને લાવવા લાગશે અરજી બાટી. હા મારા વાલા, આવું જાય એમને કહેજો તો જરૂર તમારી વાત ને સ્વીકાર કરો. ભલે પ્રભુ, હવે હું પોકણગઢ ને રસ્તે પડું અને જય અને અજમલ રાજાને રાજની અંદર વાત કરું છું. ભલે અરજી બાટી. એ આજ હવે હાથ કરી લાકડી રે, હવે માર છોડી રે દેવી. મારી રજા સિવાય રાજમાં કોઈ આવું નથી.
આમાં એ દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડશે એને મને માયા લગાડી રે જંગલ ની અંદર મારા પાટડિયા બકરા લઈ અને ચારતો હતો ત્યારે બપોર ના સમયે દ્વારકાધીશ ત્યાંથી નીકળ્યા અને મને દર્શન આપ્યા પ્રભુ. બરાબર છે ભાટિયારજી, તમને વનવકડા ની અંદર ભગવાન મળ્યા. હા હા, ભગવાન મળ્યા. તો તમને ભગવાને શું કીધું? ભગવાને એમ કીધું કે હું પોકણગઢ ની અંદર અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું, તમે જઈ અને અર્જુન રાજાને ખબર આપો. બરાબર છે ભાટિયારજી, ભગવાને તને કઈક નિશાની તો આપી હશે? મને ખબર જ હોય કે આ માને જ નહીં રાજા વાજા અને આલ્યો આ માળા દીધી મને. ત્યાં ભગવાનને કીધું કે આ માળા વર્તી જાય. અજમલ બાપુ, બરાબર છે ભાટિયારજી, હું જયારે દ્વારકા ગયો હા ત્યારે દ્વારકાના નાથના ગળામાં માળા જરૂર હતી, પણ ભાટિયારજી આવી માળા તો બજારમાં આવે કોઈ, બીજી કઈક નિશાની હોય તો આપો. રાજાનો આ વાંધો આપણને ખબર જ હોય, લગભગ તો પાકો કલ્લે અમે સિક્કો તો મરે આવે. બાપુ આ કહો ભાટિયારજી, એટલું યાદ રાખો કે ભગવાને મને કીધું કે હું અજમલ રાજાને ઘેરે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. બરાબર છે, મેં એમને કીધું માને નહીં તો મને નિશાની આ માળા આપી. અરે મારા વાલા ભગવાન, હે પ્રભુ, માળાથી પણ માને નહીં તો. ત્યારે મને ભગવાને કીધું કે હે ભક્તરાજ, હું ભોગડગઢ ની અંદર અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું, જ્યારે ચૂલેથી ઉકળતી દેગ ઉતરશે, મુવેલો વાસળો સજીવન થઈ અને હોળકી ગાયને ધાવવા લાગશે, મહેલ ની અંદર કુમકુમ ના પગલા પડશે, ત્યારે મારો અવતાર ધારણ થશે. આટલું કીધું પ્રભુ. હવે તમે અજુ લાય માનો યા ના માનો. બરાબર છે ભાટી અરજી, તમારી વાત સત્ય છે. બીજું ભગવાને તમને શું કીધું? ભગવાને મને એક વચન આપ્યું છે. હે મહારાજ, એ વચન નું પાલન આપણે કરવાનું છે. હા ભાટિયારજી, ભગવાને શું વચન આપ્યું એ તો મને જણાવો. વચન તો એ જ છે અજમલરાય, કે જ્યારે મારો વાલો દ્વારકાધીશ પોકણગઢ ની અંદર અવતાર ધારણ કરશે, હા ભાટિયારજી, અને કંકુના પગલા પડશે, નિશાની પડશે, જ્યારે એનો અવતાર ધારણ થાય ત્યારે હરજી ભાટીને બોલાવવાનું. એનું કારણ કે ભગવાનની પહેલી આરતી મારા હાથથી ઉતરશે, આવું મેં એમની પાસે વચન માંગ્યું અને ભગવાન દ્વારકાધીશે મને વચન આપ્યું છે. બરાબર છે ભાટિયારજી, આજે હું પણ તમને વચન આપું છું. ત્યારે જ્યારે ભગવાન મારે તે અવતાર ધારણ કરે, હા મહારાજ, ત્યારે આરતી ભાટી હરદીના હાથથી જરૂર ઉતરશે, મારું તમને વચન છે. જોજો મહારાજ, આ વચન ભૂલાય નહીં. જ્યારે જ્યારે તે વચન, જ્યારે આ વચન પૂરું કરવા ભગવાન આવે, ત્યાં સુધી જય માતાજી, જય માતાજી, ભાટી અરજી, જય માતાજી. હે રાજા, મને યાદ કર. મહારાજાને ગણી ખમા. મહારાજા, આપ
આપના રાજમહેલ ની અંદર પુત્રો નો જન્મ થયો છે મહારાજા, તો કહો તેમના નામ શું રાખશો? ધારણ કરી તો અત્યારે 12 બીજ ના ધણી લીલા નેજા વાળા નો જન્મ થતો હોય ત્યારે મારા વાળા હાથ પગ ની આટી કોઈ બાંધી હોય તો છોડી નાખજો ને બે નું ખાસ માથે વટી લેજો. તો હરજી હાલો દેવડે
આપણે પવિત્ર ચોક ની અંદર અવતાર ધારણ કર્યો છે. તા પગ માંથી બુટ સંભળ કાઢી નાખવા જોઈએ, ફક્ત 5 જ મિનિટ. અને રામાપીર ની આરતી ઉતારવામાં આવશે. જે કોઈ ભાઈ ને લાભ લેવો હોય લઈ શકે, રામાપીર ના ધૂપ માં જે કઈ દેવું હોય તે દઈ શકે. અને શાંતિ જાળવજો. રામાપીર ના અવતાર ધારણ પછી પ્રસાદી ત્યાં પોતપોતાને મળી જશે. ખોટું વેલું ના કરતા અને ઓલી બધા મંડળ વાળા ઉડાડતા હોય ચોકલે, એટલે એ પ્રથા અમે બંધ રાખી. કારણ કે કોકની આંખમાં લાગી જાય તો વેલું થઈ જાય. એથી પ્રસાદી બધાને પોતપોતાની જગ્યા પર મળી જાય, કોઈ ખોટું વેલું કરતા નહીં. એ આવે રામો પીર બાપા, એ આવે રામો પીર અજમાલ વોરણે પધારે.
એક જ બોલ માં ક્યાં આરતી આવે જવાની છે? ફડાક દેખે વેણ નીકળી જવું જોઈએ. હે રામે પૃથ્વી પરમાણે પાયો માનિયો રે, હે રામે પૃથ્વી પરમાણે પાયો માનિયો રમા પીરની રે, રાજ વાજા તે વાગે
हार्दिक भाई शाबाश रामदेव भाई तरफ थी सेतरिया वाह भाई वाह हूं को क्यों को 500 रुपया वाह भाई वाह एक बार बे बार तुम्हारा आगे जरा फोन मुता नहीं हां हां ले आ ले हेलो 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 हेलो